તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ સુરતમાં ઉશ્કેરણીજનક ભાષણ કર્યાનું સામે આવ્યું છે. તેમના મત વિસ્તાર મોસાલી ખાતે ગૌરવ યાત્રાની જાહેર સભામાં મંચ પર ઈંડા ફેંક્યા હતા, જે બાદ વન મંત્રીએ કાર્યકરોને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. તો બનાવમાં એમ હતું કે ભીલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જે બાદ વસાવાએ ભાજપ કાર્યકરોને ઉશ્કેર્યા હતા. તો વસાવાએ ઉશ્કેરતા કહ્યું છે કે આજે ધુલાઈ કરી લો, એકને છોડવાના નથી. તો પોલીસનું પણ ન માનતા, જે બાદ ભાજપના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને ભીલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો પર તૂટી પડ્યા હતા. ભાજપ કાર્યકરોએ ભીલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકર્તાઓને માર માર્યો હતો, જોકે સભા મંચ પરથી ઉશ્કેરણીજનક ભાષણ કરતા રાજકીય મામલો ગરમાયો હતો. તો વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ઉશ્કેરણીજનક ભાષણને લઈને તેઓ વિવાદમાં આવ્યા છે. તો આ સાથે જ માંગરોળ વિધાનસભાના મતક્ષેત્રમાંથી તેઓ ધારાસભ્ય છે અને કેબિનેટ મંત્રી તરીકે તેઓ પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર મામલો મોસાલી ચાર રસ્તા પાસે ગૌરવ યાત્રા નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ઉશ્કેરણીજનક ભાષણને લઈને ગણપત વસાવા વિવાદમાં આવ્યા છે. આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંદીપ વસાવા. જે સંદીપ જણાવશો, ગઈકાલે જે પ્રમાણે ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યું હતું ગણપત વસાવા દ્વારા, શું છે સમગ્ર વિગતો? જે ચોક્કસ દીક્ષિતા, જે રીતે ગુજરાતમાં ભાજપ દ્વારા જે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, સુરત જિલ્લાના પ્રવાસે ગુજરાત ગૌરવ યાત્રામાં આવી પહોંચી હતી, ત્યારે સુરત જિલ્લામાં જે અંતિમ ગૌરવ યાત્રાનું જાહેર સભાનું જે આયોજન કર્યું તે મોસાલી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં સમારંભનો શરૂઆત થતા ત્યાં જે જાહેરસભામાં જે શરૂઆત થઈ હતી તેને લઈને જે સ્થાનિક જે આદિવાસી લોકો છે તેમના દ્વારા સ્ટેજ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને લઈને કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા ઉશ્કેરાઈ જતા જે વિરોધ કરનારાઓ છે તેમને ઢોર માર મારવામાં આવ્યા હતા, જેને લઈને સંગઠન તેમજ વિવિધ પક્ષ પાર્ટીઓમાં ભારે રાજકારણ ગરમાયું છે. જે સંદેશ પાસા તો એ પણ જણાવો કે જે પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું હતું કે તમે માર મારો, એક ખુલ્લી ગુંડાગીર્દી જોવા મળી રહી છે, તો આ સાથે જ પોલીસ ત્યાં હાજર હતી છતાં પણ પોલીસને અવગણવામાં આવી છે. જી ચોક્કસ, તો હાલ તો જે સમગ્ર મામલો છે તે સોશિયલ મીડિયા પર જે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે પોલીસ અને સૌ કોઈ જે કાર્યવાહી કરવા માટે માંગ કરી રહ્યા છે. વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ જે વિપક્ષ છે ત્યાંનું તેને દ્વારા પણ જે આગેવાનો દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી રહી છે, વિવિધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવામાં આવી રહી છે, તેમજ જે જવાબદારો છે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ રહી છે. જી સંદીપ, સમગ્ર વિગત માટે આભાર. તો આ સાથે જ ભાજપના વિધાનસભાના સ્પીકર ગણપત વસાવા ઉશ્કેરણીજનક ભાષણને લઈને ફરી વિવાદમાં આવ્યા છે. તો કેબિનેટ મંત્રી તરીકે તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને સમગ્ર મામલો હતો કે મોસાલી ચાર રસ્તા પાસે સભા યોજવામાં આવી હતી, ગૌરવ યાત્રા નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ઉશ્કેરણીજનક ભાષણ કરાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. તો આ સાથે જ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના કાર્યકારી સમિતિના પ્રમુખ તુષારભાઈ ચૌધરી. તુષારભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. તુષારભાઈ, જે રીતે ગઈકાલે જે વિડીયો ગણપત વસાવાનો વાયરલ થયો છે, શું કહેવું છે આંગે આપનું? જે ગૌરવ યાત્રાનો જે વિરોધ મોસાલી ગામે થયો હતો એ યુવાનો દ્વારા કરવામાં આવેલ હતો, અને એ વખતે યુવાનો જયારે વિરોધ કરતા હતા ત્યારે જે અભદ્ર ભાષામાં કોઈ ગલીનો ગુંડો બોલતો હોય એ રીતે ગુજરાત સરકારના પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને હાલના કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ એ ભાષા વાપરી છે કે આજે ધોલાઈ કરી લો ભાઈ, બહુ દિવસ પછી તક મળી છે, એકેયને છોડવાના નથી, યાદગાર ધોલાઈ કરી લો ભાઈ, પોલીસનું માનવાનું નથી, કામ પૂરું કરી લો ભાઈ, જે હોય તે સબક શીખવાડો, પૂરું કરો, આજે કોઈને છોડવાના નથી. આ ભાષામાં
સ્ટેજ ઉપરથી માઇક ઉપર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ બોલતા હોય તે ભારતીય જનતા પાર્ટી માટે પણ કલંક છે અને અમારા આદિવાસી સમાજ માટે પણ કલંક છે કે કેવા લોકો આજે આ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને આ જયારે જાહેરમાં મંચ પર આવા શબ્દો ઉચ્ચાર્યા હોય અને પોલીસ તંત્ર ભેદી રીતે મૌન પાડી રહ્યું છે તો આની તપાસ થવી જોઈએ અને ઉશ્કેરવાના ગુના હેઠળ શ્રી ગણપતભાઈની ધરપકડ કરવી જોઈએ અને આગલી કાર્યવાહી પોલીસ તંત્રે પણ કરવી જોઈએ એવી હું તમારા માધ્યમથી માંગ કરું છું. જીતુદાસભાઈ, ચોક્કસથી જે પ્રમાણે ગણપતભાઈ વસાવાનો વિડીયો વાયરલ થયો છે, ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યું છે અને પોલીસની અવગણના ખાસ કરીને કરવામાં આવી છે, વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, શું અસર પડી શકે છે આની? એને પોતાની હાર દેખાઈ રહી છે, એના કારણે આ બેબાકડા થયા છે અને એના કારણે આવા વાણી વિલાસ અને ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. પણ ગુજરાતની જનતા એવા લોકોને જાણી ચૂકી છે અને એનો જવાબ ગુજરાતની જનતા વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસ આપશે. જી ચોક્કસ. સી તુષારભાઈ, આપ જોડાયા, સમગ્ર વિગત માટે આભાર. તો આ સાથે જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો ઉશ્કેરણીજનક ભાષણને લઈને ગણપત વસાવા વિધાનસભાના અધ્યક્ષ તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.